नमस्कार दर्शक मित्रों, पाड़ोशी देश नेपाल जेनी साथेना आपणा संबंधों छेटला केटलाक समय थी क्यांक ने क्यांक खटाश भर्या रह्या छे, क्यांक ने क्यांक एमां चढ़ाव उतार आवता रह्या छे। अने आम छताय भारतना गणतंत्र दिवसे नेपाळना वडाप्रधान भारतना वडाप्रधान ने शुभेच्छा इच्छतो फोन करे अने त्यारबाद दशहरा समय वधामणी आपतुं कार्ड पण मोकले। क्यांक संबंधो पाछा पुनर्वत थाय ए माटेनी पण कोईक ने कोईक भूमिका बनती लागे। ए संजोगोमां ताजेतरमां नेपाळनी संसद भंग करी देवाई। હવે એપ્રિલ અને મે મહિનામાં નેપાળની સંસદ માટેની ચૂંટણીઓ થશે અને એ ચૂંટણીઓની પડઘમ વચ્ચે આજે આપણે આ જે ઘટનાઓ આપણા પાડોશી દેશમાં ઘટી છે તેની ચર્ચા કરવાની અને એના પરિણામો શું પડે ભારતની વિદેશ નીતિ પર, ભારતની પડોશ નીતિ પર, એનો સીધો ને આડકતરો શું અસર થાય તેની વાત આજે આપણે કરવી છે। આ જે ઘટનાક્રમ તાજેતરમાં બન્યો એની પૃષ્ઠભૂમિ આજ વર્ષે એટલે 2020ના વર્ષમાં એપ્રિલ મહિનામાં ત્યારે શરૂ થઈ જ્યારે વડાપ્રધાન ઓલી બંધારણ પરિષદમાં ખરડો લાવ્યા। આ તેમને બંધારણીય સમિતિઓની નિયુક્તિ કરવાનો એકાધિકાર આપે છે, એટલે બંધારણ અને બંધારણીય સમિતિઓ જેને સરકારથી અલગ રીતે નિમાવી જોઈએ, ક્યાંક ને ક્યાંક સરકારના કામો અથવા સરકારની નીતિઓ અથવા સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ ઉપર નિષ્પક્ષ રીતે વિચારવાનું અથવા તો ટીકા ટિપ્પણ કરવાનું કામ કરે છે। એ સમિતિઓ, બંધારણીય સમિતિઓની નિયુક્તિ કરવાનો અધિકાર કરતો ખરડો વડાપ્રધાન ઓલી લઈ આવ્યા। બસ આ કદાચ ઊંટના પીઠ ઉપર છેલ્લું તણખલું હતું। આની વિરુદ્ધ તમામ પક્ષો અને ખાસ કરીને ઓલીના પોતાના પક્ષના સિનિયર નેતા અને પાર્ટીની પોલિટ બ્યુરો ઊભી થઈ ગઈ કે આ તો ના જ ચાલે, આ ખરડો પરત લેવો જોઈએ, આ પ્રકારનો એકાધિકાર એ ઓલીને એક રીતે કહીએ તો જેને આપણે અંગ્રેજીમાં ડિક્ટેટરશિપ કહીએ, એકાધિકારવાદ કહીએ તેવી સત્તા આપે છે। ઓલી ઈચ્છતા હતા કે નિમણૂકો તેમની મરજી પ્રમાણે થાય, જો કે બીજા લોકો તેમની વિરુદ્ધ હતા। આ સ્થિતિમાં ઓલી એપ્રિલથી જ રાજકીય દ્રષ્ટિએ હાંસિયામાં ધકેલાતા ચાલ્યા હતા, કારણ કે તેમના વિરુદ્ધનો વિરોધ વધતો ચાલ્યો હતો। જે ખરડા અંગે વિવાદ થયો છે તેને બંધારણીય પદો પર બેઠેલા લોકો અને તેમના અધિકારીઓ વચ્ચે સંતુલન સાધનાર માનવામાં આવે છે। પ્રોફેસર અધિકારી કહે છે કે રાજનીતિમાં ચેક એન્ડ બેલેન્સની વાત થતી હોય છે, પણ એ ત્યારે શક્ય બને જ્યારે સત્તાની બરોબર વહેંચણી થઈ હોય। અહીં ઓલી સરકાર પાસે 2/3 બહુમતી હતી, આવું બહુમત ધરાવતી સરકારના કામકાજમાં કોઈ વિઘ્ન કરે, ઊભું કરે એ તેમના મુખિયા તો નહીં જ છે। હવે આ કેટલી સરસ દલીલ છે, 2/3 બહુમતી છે એટલે બંધારણીય જે સમિતિઓ છે, કાલ ઉઠીને આપણા દેશની વાત કરીએ તો બંધારણ દ્વારા જેને અધિકાર પ્રાપ્ત હોય એવા ઇલેક્શન કમિશન હોય કે ન્યાયની કોર્ટો હોય કે પછી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હોય, એ સીધે સીધા પોતાનું કામ કરતા હોય તે સરકારના કામમાં દખલ કરે છે એવું કઈ રીતે કહેવાય? અને ઓલી એ સંસ્થાઓ ઉપર પોતાનો એકાધિકાર જમાવવા માંગતા હતા। તેઓ કહે છે કે ઓલી જે પ્રકારની ચીજોને આગળ લઈ જવા માંગે છે બીજા લોકો એમાં અડચણ પેદા કરી, એટલે આ એક સરમુખત્યારશાહીનું પાયાનું લક્ષણ છે કે જેમાં સરમુખત્યારશાહ એવું માને છે કે પોતે જે કંઈ કરવા માંગે છે એના વિરુદ્ધ અથવા એના રસ્તામાં કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા રોડું અટકાવે તો એ ના ચલાવી લેવાય, એ સાંખી ન શકાય, એ દેશ વિરુદ્ધનું કામ કરી શકે છે। અને એટલે ઓલીએ
સંસદ બંધ કરવાની ભલામણ કરી દીધી કે આવી જાઓ ચૂંટણીના મેદાનમાં, કાં તો હું કરું છું એમ એકાધિકારવાદ ભોગવવા દો અથવા તો પછી ચૂંટણી થશે. બંધારણના તજજ્ઞોનું કહેવું છે, નેપાળની જે બંધારણ છે એમાં સંસદનો ભંગ કરવાની રીત અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી, અને વડાપ્રધાનને સંસદનો ભંગ કરવા માટેની ભલામણ કરવાની પણ કોઈ સત્તા નથી. નેપાળના બંધારણ પર બોલતા એક નિષ્ણાત બિપિન અધિકારી કહે છે, આ એક ગેરબંધારણીય ભલામણ છે. વર્ષ 2015નું નેપાળનું બંધારણ વડાપ્રધાનને પ્રતિનિધિ સભાનો ભંગ કરવાનો વિશેષાધિકાર આપતું નથી. રાષ્ટ્રપતિ વડાપ્રધાન નિમી શકે, રાષ્ટ્રપતિને લાગે કે પરિસ્થિતિ બરાબર નથી તો એ નિર્ણયો લઈ શકે, પણ વડાપ્રધાન પોતે ભલામણ કરે કે આ પ્રતિનિધિ સભાનો ભંગ કરો એ જોગવાઈ એ નેપાળના બંધારણમાં નથી. વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસના સાંસદ રાધેશ્યામ અધિકારીએ પણ આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. માનવામાં આવે છે કે ઓલી કેબિનેટના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં પણ આવી શકે છે. આ થઈ નેપાળની અંદરૂની વાત. એ બંધારણીય છે કે ગેરબંધારણીય એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. નેપાળમાં ચૂંટણીઓ આવવાની, નેપાળમાં ચૂંટણીઓ આવે, નેપાળમાં સરકાર જે કોઈ આવે એની ભારત પર શું અસર થાય, ભારતને પોતાની વિદેશ નીતિમાં પાડોશી દેશ તરીકે નેપાળનું શું અગત્યતા છે, તે બાબતમાં શું થાય, ત્યારે એ ચર્ચા પર આવતા પહેલા ભૂતકાળમાં ભારતને કેટલીક ભૂલો થઈ છે એવી વાત કરવામાં આવે છે. નેપાળના આંતરિક વિખવાદમાં ભારતે મધેશીઓને ટેકો આપ્યો, નેપાળમાં જતો માલ સામાન આ કારણથી નાકાબંધી કરવાને કારણે અટકાવવામાં આવ્યો, અને નેપાળમાં પેટ્રોલથી મળી અનેક ચીજ વસ્તુઓની તંગી ઊભી થઈ જેણે ચીનને નેપાળમાં ઘૂસવા માટેનો રાજમાર્ગ પૂરો પાડ્યો. બીજું, નેપાળ પોલિસી પાછળ લગભગ અદ્રશ્ય રીતે આરએસએસનો હાથ છે એવું કહેવામાં આવે છે, કારણ કે નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે અને એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા આંકડા દજાયા એવું જે લોકો પૃથ્થકરણ કરે છે, આનું જે લોકો આની એનાલિસિસ કરે છે તેમનું કહેવું છે. 2017ની ચૂંટણીઓમાં ઓલીના નિર્ણાયક વિજય પછી ભારત એકદમ નેપાળ તરફ ઝૂકી પડ્યું. આપણે તો આમાં રાજનીતિનો પહેલો સિદ્ધાંત છે કે દોડીને ગળે નહીં વળગી પડવું અને ધક્કો મારીને દૂર નહીં કરવું. રાજનીતિ હંમેશા ધીરે ધીરે નિર્ણયો લેવામાં માને છે, અને ત્યારે 2017ની ચૂંટણીમાં 2/3 કરતા પણ વધુ બહુમતીથી ઓલી વડાપ્રધાન બન્યા ત્યારે એકદમ ભારતને એમના માટે પ્રેમ ઉભરાઈ આવ્યો, એકદમ નેપાળ તરફ ઝૂકી પડ્યું. આને કારણે જે મધ્યસ્થીઓ માટે સાથે ભારત ટેકો કરતું હતું તેમાં પણ મધેશીઓને પણ ખરાબ લાગ્યું કે હમણાં સુધી અમને ટેકો કરતા હતા અને હવે ઓલી સાથે ભળી ગયા, એટલે આપણે બાવાને બે બગડ્યા જેવું થયું. મધેશીઓ રિસાયા અથવા મધેશીઓ દુઃખી થયા અને ઓલી કંઈ આપણને ચોકલેટ આપી દે એમ નહોતો, એટલે બે બાજુ આપણે કંઈક ખોટું કર્યું એવું લાગે છે. ચોથો મુદ્દો છે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રોમાન્સ કરવામાં અને ચીન સાથેના સંબંધોમાં ચઢાવ ઉતારમાં તેમજ પાકિસ્તાન સામેની નફરતમાં નેપાળ જાણે કે ભૂલાઈ ગયું. ભારતની રાજનીતિમાં નેપાળની અગત્યતા ક્યાંક ભૂલાઈ ગઈ, અને ભારત મને લાગે છે કે આ જે ભૂલો થઈ છે એ ભૂલો એ એ એ એ સુધારવા માટેના પ્રયત્નમાં છે. ગોયલ રોના ચીફ છે, એ મુલાકાતે ગયા નેપાળની. ભારત નેપાળની નવી જાહેર કરેલી સરહદો નહીં સ્વીકારે એવો સંદેશો આપવાનો પણ એમનો ઈરાદો છે. ગોયલ બાબુરામ ભટ્ટાઈ જે કમ્યુનિસ્ટ છે, ઘણા વર્ષો દિલ્હીમાં રહ્યા છે, 2006ના જનાંદોલનમાં નેપાળમાં ઝડક્યા તે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે. ભારતની વિદેશ નીતિના ઘડવૈયાઓને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સંદેશો છે કે નેપાળ સાથેની નીતિ રો અને એની જે ચાલક બળ છે તે ડોબલ એ નક્કી કરી રહ્યા છે, એટલે વિદેશ મંત્રાલય આમાં બહુ જાજુ માથું મારે નહીં. જો ગોયલની મુલાકાત સફળ થાય તો ઘણું બધું ભારત માટે બદલાય તેવી શક્યતાઓ હતી. એક ચીન જેવો વિસ્તારવાદી પાડોશી દેશ જેણે ભારતીય જમીન પર અતિક્રમણ કર્યું છે એ પ્રશ્ન છે. બીજું, પાકિસ્તાન જે પ્રોક્સી વોર થકી ભારત સામે લડી રહ્યું છે. ત્રીજું, બાંગ્લાદેશ જે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટથી નારાજ છે. અને ચોથું, નેપાળ જે ભારત સામે અને ભારત સાથે
કઈ રમત રમવા માંગે છે તેનો અત્યારે તો કોઈ અંદાજ આવે તેવી શક્યતાઓ નથી. અમેરિકામાં ટ્રમ્પે વિદાય લીધી છે. બાઈડન અને કમલા હેરિસની જોડી 20 જાન્યુઆરીએ સત્તાના સૂત્રો સંભાળશે. ભારતીય વિદેશ નીતિ માટે આ એકે એક ઘટના અગત્યની છે. દરમિયાન વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા નેપાળની મુલાકાતે જાય છે. આ મુલાકાત 26 અને 27 નવેમ્બરે વિદેશ સચિવ ભરતરાજ પૌડિયાલના આમંત્રણને માન આપી અને 26 અને 27 તારીખે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા નેપાળની મુલાકાતે જાય છે. જાન્યુઆરી 2020માં વિદેશ સચિવ બન્યા પછી તેમની નેપાળની આ પહેલી મુલાકાત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય વિદેશ સચિવ નેપાળના વિદેશ સચિવ તેમજ અન્ય નેપાળી નેતાઓને મળશે, તેમજ દ્વિપક્ષીય રસના મુદ્દાઓ પર ચર્ચા કરશે. નવેમ્બર 2019માં ભારતે જે નવો રાજકીય નકશો જાહેર કર્યો જેમાં નવી યુનિયન ટેરિટરી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર અને લડાખ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને ભારતનો ભારતીય મુલક દર્શાવવામાં આવ્યો હતો, તે સામે નેપાળને વાંધો છે. મે 2020માં રાજનાથસિંહે ભારત ચીન સરહદ ઉપર લિપુલેખને જોડતા રોડનું ઉદઘાટન કર્યું, તે સામે નેપાળે વાંધો લીધો અને વિદેશ સચિવ સ્તરની મંત્રણા માટે માગણી કરી. રૂબરૂ નહીં તો વર્ચ્યુઅલ મંત્રણા કરો તેવી માંગ કરી, જે ભારતે હજુ સુધી સ્વીકારી નથી અને કહ્યું છે કે કોવિડની પરિસ્થિતિ બદલાય નહીં ત્યાં સુધી આ અંગે કશું કરવું વધારે પડતું છે. જૂન 2020માં નેપાળની પાર્લામેન્ટે ભારત દ્વારા પોતાનો પ્રદેશ ગણાવાયેલ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાની સરહદમાં દર્શાવતો નકશો પસાર કર્યો. આ તણાવ ઘટવાની શરૂઆત ક્યારથી થઈ? તો આ તો બધા જ બનાવો એવા છે કે જેમાં તણાવ વધતો જાય, પણ નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ઘટવાની શરૂઆત થઈ એ પણ સમય આવ્યો છે. જ્યારે નેપાળના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને સ્વતંત્રતા દિવસે અભિનંદન આપવા ફોન કર્યો, ઓક્ટોબરમાં રોના વડા ગોયલ નેપાળની મુલાકાતે ગયા અને નવેમ્બરમાં ભારતીય સૈન્યની વડા એમ નરવણે નેપાળ પહોંચ્યા, એમને નેપાળી સૈન્યના જનરલના હોદ્દાથી વિભૂષિત કરવામાં આવ્યા. શ્રીંગલાની વિદેશ સચિવ તરીકેની મુલાકાત ત્યારબાદ આવી. જો કે આ મુલાકાત આમ તો પારંપરિક ગણાય છે, પણ નથી ભારત સરહદ મુદ્દે પોતે ઢીલ મૂકી રહે તેવું સ્વીકાર્યું કે નથી નેપાળે. દરમિયાન ચીનના સંરક્ષણ મંત્રી વિફેન 29 નવેમ્બરે નેપાળની મુલાકાતે આવી ગયા. કોવિડ-19 મુદ્દે ભારતે નેપાળને આક્રમક રીતે સહકાર આપવાનું વલણ રાખ્યું છે. ભારતે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, રેમડેસિવીર દવાઓની સાથે સાથે વંદે ભારત મિશનના ભાગરૂપે વિદેશમાં વસતા નેપાળીઓને નેપાળ પહોંચાડવાનું કામ પણ કર્યું છે. ભવિષ્યમાં કોરોનાની રસી આવે ત્યારે તે માટે પણ સહકાર આપવા માટે ભારત તૈયાર છે એવું કહેવામાં આવ્યું છે. આમ ભારત નેપાળના સંબંધો અંગ્રેજીમાં જેને બ્લો હોટ બ્લો કોલ્ડ કહે છે તે પ્રકારના છેલ્લા 2 વર્ષથી રહ્યા છે. ક્યાંક નેપાળે એવું કંઈક કર્યું છે જેનાથી ભારત નારાજ થાય, ક્યાંક ભારતે કંઈક કર્યું જેના કારણે નેપાળ નારાજ થયું છે, અને સરવાળે વૈશ્વિક રાજનીતિનું આપણે જોઈએ, જો આખું મંગલાચરણ જો કરવું હોય તો પાડોશી સાથેના સંબંધો સારા હોય તો આખી દુનિયામાં તમે જીતી શકો, એ વાત સમજવા જેવી છે. આ બધી પરિસ્થિતિની ચર્ચા કરવા અને નેપાળમાં આ ચૂંટણીઓ આવશે તેના કારણે ભારતને શું ફરક પડશે તે વિશેની વાત કરવા આપણે આજે આપણી પાસે એક અતિ વિદ્વાન પેનલ છે. ડૉક્ટર કેતન શુક્લા એમ્બેસેડર, સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના એ અધિકારી છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. પ્રોફેસર ડૉક્ટર અમિતભાઈ ધોળકિયા ફોરેન અફેર્સ એક્સપર્ટ એટલે કે વિદેશ નીતિને લગતી બાબતોના તેઓ શ્રી નિષ્ણાત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. શ્રીમાન દિનેશ વોરા આર્થિક અને રાજકીય સમીક્ષક છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં કામગીરી કરી ચૂક્યા છે. ગવર્મેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 25 વર્ષથી વધુનો ફેકલ્ટી તરીકેનો અનુભવ છે અને અત્યારે હમ હિન્દુસ્તાની તરીકેના એમના પ્રોગ્રામમાં એ બહુ જ સરસ એન્કરિંગ કરે છે. શરૂઆત કરીશું કેતનભાઈ આપથી. આપ દૂર છો અને દૂર હોય એમને જરાક ચિત્ર ક્યારેક વધારે વિશાળ દેખાતું હોય, નાક નીચેની વાત જોવામાં થોડોક વાંધો આવતો હોય છે, તો આ નેપાળની ચૂંટણીઓ
ભારત નેપાળ સંબંધો વિશે આપને શું કહેવું છે? અમે એવું છે કે આજે પરિસ્થિતિ છે ને, આપણે લાસ્ટ ડિબેટમાં વાત થઈ હતી જયારે બોર્ડર ટોક થઈ, કે નેપાળમાં ઓલીની પરિસ્થિતિ ધીરે ધીરે ખરાબ થઈ રહી હતી, લોકપ્રિયતા ઘટી રહી હતી. એમણે મેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, એટલે એમને વીકલી ડાયાલિસિસ પણ કરાવવું પડે છે. હવે આ પગલું લેવાનું કારણ એક તો એ હતું કે એમણે એક ઓર્ડિનન્સ પાસ કર્યો હતો ઓલીએ, કે જે એપોઇન્ટમેન્ટ થવી જોઈએ એમાં સ્પીકર અને ઓપોઝિશન લીડરનું પાર્ટિસિપેશન મસ્ટ છે. અને એમાં બે મોટા મહત્વના સીઆઈએ અને એનએચઆરસી, બે મહત્વની પોસ્ટ આવતી હતી. તો હવે આમાં એવું છે કે જે એમની બે તૃતીયાંશ બહુમતી છે, પણ એમાં જે ચાઇનાએ એક્સ યુએમઆઈ અને એક્સ માઓસિસને ભેગા કર્યા અને જે પ્રચંડ હતા, એમાં એક નેપાળના કોન્સ્ટિટ્યુશનમાં છે કે બે વર્ષ સુધી નો કોન્ફિડન્સ મુવમેન્ટ લાવી ના શકાય. અને જે આપે કહ્યું એ પ્રમાણે 75(5) અને સી સબસેક્શન કે પ્રાઇમ મિનિસ્ટરને અધિકાર નથી, જ્યાં સુધી ગવર્મેન્ટ ફોર્મ થઈ શકે એવું હોય ત્યાં સુધી ગવર્મેન્ટ ફોર્મ કરવી જોઈએ. હવે જે ભંડારી પ્રેસિડેન્ટે છે, એમણે તો ઓર્ડિનન્સ સાઇન કરી નાખ્યો છે, એટલે હવે આ લોકો સુપ્રીમ કોર્ટમાં જે રીટ પિટિશન ફાઇલ કરી છે એના પર વધારે પડતું ડિપેન્ડ કરે છે. ઓલીનું આ કરવાનું એક મહત્વનું કારણ એ છે કે પ્રચંડ છેલ્લા 6 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા, એ બંનેની લવ એન્ડ હેટ રિલેશનશીપ છે. આમાં એક 1960માં કિંગ મહેન્દ્રનું સેન્ટન્સ બહુ ફેમસ છે, એ યાદ આવ્યું છે. કોઈરાલાને એમણે કહ્યું હતું કે નેપાલ ઇઝ સચ અ સ્મોલ સ્ટેટ કે 2% કેન નોટ સર્વાઈવ, કે આટલા નાના રાજ્યમાં ઇટ ઇઝ નોટ બિગ ઇનફ. આ જ પરિસ્થિતિ અત્યારે છે કે પ્રચંડને 90 થી 90 MLAનો સપોર્ટ છે, 7 કેબિનેટ મિનિસ્ટર રિઝાઇન કરી નાખ્યું છે, ખાલી એક ડિફેન્સ મિનિસ્ટર બાકી છે. આની પહેલાં સ્પીકરના ઇલેક્શનમાં બી અગ્નિ સાપકોટાને પ્રચંડે સપોર્ટ કર્યો હતો, જે સ્પીકર બન્યા. એટલે જે આખી પરિસ્થિતિ છે કે આપણે લાસ્ટ વિરાકેતામાં 4 મુદ્દા મહત્વના ઓલી માટે હતા. એક તો પોસ્ટ કોવિડ ઇકોનોમી અને અનએમ્પ્લોયમેન્ટ ઘણું વધી ગયું હતું, અર્થક્વેક પછી જે હોસ્પિટલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ 40% હજુ સુધી ઠેકાણસર નથી થયું, એટલે કોવિડમાં જે એમની ઓવરઓલ જે એફિશિયન્સી હતી એ જોઈએ એટલી સારી નથી. હવે એના અત્યારે જે પરિસ્થિતિ છે એમાં એનો ઉપાય એક જ હતો કોહલી પાસે, કે જે સ્ટેન્ડિંગ કમિટીમાં એમની અગેન્સ્ટ નોન કોન્ફિડન્સ લાવી અને એમને બદલી શકે, એટલે એ એમણે ટાળવું હતું. હવે કેવી રીતે ટાળી શકે, તો એમણે આ ઓર્ડિનન્સ લાવીને કહ્યું કે આપણે એને 30 એપ્રિલ અને 10 મેમાં ઇલેક્શન થશે. 4 મુદ્દા બીજા બી છે કે છેલ્લા 8 મહિનાથી નેપાળમાં ખૂબ જ મિસઇન્ફોર્મેશન, પ્રેસ સેન્સરશીપ, ડિનાયલ કે આવું કશું પ્રોબ્લેમ છે નહીં, અને મીડિયા કમ્પેન પર પણ થોડો ઘણો સેન્સરશીપ હતું. તેનો આમાં એક જ ઉપાય હતો એમની પાસે કે નેશનાલિસ્ટ કમ્પેન કરે, કે જેને માટે આપણે જોયું કે એમણે બોર્ડરનો ઇસ્યુ ઊભો કર્યો અને બીજા જે ઇસ્યુ હતા એ ઇસ્યુ પર એ આગળ વધ્યા. પણ જે એમની પોતાની જ પાર્ટીમાં જે ભંગાણ પડ્યું છે કે એમને મેજોરિટી સપોર્ટ ગુમાયો છે, એટલે એમની પાસે બીજો કોઈ ઉપાય અત્યારે હતો નહીં. નેપાળમાં આપણે માટે પરિસ્થિતિ ઘણી સારી થઈ શકે, પણ કોઈપણ દેશની રાજનીતિમાં જો આપણને પૂરેપૂરો કંટ્રોલ હોય અને એના પર વ્યવસ્થિત રીતે આગળ ઉપર ફાયદો હોય તો જ આપણે આની અંદર આગળ વધવું જોઈએ, અથવા આપણે જે કહેવાય કે રિસ્ટ્રેઇન્ટ વેટ એન્ડ વોચની વિદેશ નીતિ અપનાવી જોઈએ. 82% નેપાળનું પોપ્યુલેશન હિન્દુ છે, 12% ભોજપુરી બોલે છે, 6% મૈથિલી બોલે છે, અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે નેપાળમાં આપણે 30,000 કરોડનું જે જૂના સૈનિકો હતા અને પેન્શનર એનું રેમિટન્સ થાય છે. બ્રિટિશ આર્મીમાં એક જમાનામાં એમના 1 લાખ સોલ્જર હતા, અત્યારે એ લોકોના 3,000 છે, પણ ઇન્ડિયન આર્મીમાં એમના હજારોની સંખ્યામાં ગુરખા સોલ્જર છે. માણેકશા એ 28 ગુરખાના એક બહુ જે કહેવાય કે પ્રસિદ્ધ વ્યક્તિ છે, જેમની 4 રેજિમેન્ટ આપણે ઇન્ડિયન આર્મીમાં છે. 40 લાખ લોકો ઇન્ડિયામાં કામ કરતા હોય છે, 6,000 સ્ટુડન્ટ ભણે છે, 6,000 સ્કોલરશીપ છે, અને 1951 જે આપણે એડ નેપાલ વાપરે છે એમાં અત્યાર સુધીમાં આપણે 532 પ્રોજેક્ટ મોટા ઇન્ટરમિડિયેટ અને નાના પ્રોજેક્ટ કર્યા છે. 1.6 બિલિયન ડોલરની એડ નેપાળનું બજેટ છે. એટલે આમ જોવા જઈએ તો નેપાળમાં આપણે આ જે કામ કર્યું છે એ છેલ્લા 50 વર્ષમાં ખૂબ જ સારું કામ કર્યું છે, પણ અમુક જે નાના નાના મુદ્દાઓને લીધે પડોશી દેશોમાં એક ભૂતાન છે, નેપાળ છે, બિગ બ્રધર સિન્ડ્રોમ છે, એ લોકોની જે લોકોની એમની જે આંતરિક સંવેદના હોય છે એનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે કહે છે કે આ બધા ઇન્ડિયાએ કરાવ્યું હશે કે બધા વોટ્સઅપ પર ચાલતું હોય કે ટીવી માધ્યમ. અગત્યની વસ્તુ એ છે કે પ્રચંડ, કોહલી એ બધા ચાઇનીઝ એમ્બેસેડરને મળ્યા. એટલે આમ જોવા જઈએ તો
અત્યારે પરિસ્થિતિ એવી લાગે છે કે પ્રચંડની જે બહુમતી એનસીપીમાં આવી છે એને ટાળવા માટે કોલિયાએ એક પગલું લીધું છે, પણ એમણે બે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈતી હતી. એક તો નેશનલ કોંગ્રેસ કે જે એમને લાગતું હતું સપોર્ટ કરશે, પણ એમણે એનો વિરોધ કર્યો છે અને આજે નેપાળમાં એ લોકોની રેલી છે. અને બીજી વસ્તુ, જે બંને એક્સ પ્રાઇમ મિનિસ્ટર હતા માધવ નેપાલ અને બદાણી, એ બંનેએ પણ પ્રચંડને સપોર્ટ કર્યો છે. એટલે આપણે અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિ જોવી જોઈએ કે નેપાળમાં આગળ ઉપર કેવી રીતે વધે છે. આમાં એક બીજી વસ્તુ એ છે કે રાઈટ પાર્ટી એટલે જે ઓપોઝિશન છે એ ડેસિમેટ થઈ ગયું હતું. નેશનલ કોંગ્રેસ, આરએસપી, ઓલ્ટરનેટિવ સચ વિવેક પાર્ટી, આ બધી પાર્ટીઓ સારું લાવી શકે, પણ જો આખું ના આખું કોન્સ્ટિટ્યુશનની અગેન અને નેપાળમાં એક જાતનું જે કહેવાય કે લોકોની વેવ થાય, તો આમાં એનસીપીમાં પ્રચંડને ફાયદો થઈ શકે. એટલે આપણા માટે અત્યારે સારામાં સારી પરિસ્થિતિ એ છે કે આપણે વેઇટ એન્ડ વોચ કરીએ. આપણો બેઝ ઘણો સોલિડ છે, પબ્લિક ટુ પબ્લિક ઇન્ટરેક્શન ઘણું સારું છે, પણ આમાં હમણાં પરિસ્થિતિ ફ્લ્યુડ છે. એક એક્સિસ બની એવી શક્યતાઓ હતી કે પાકિસ્તાન, નેપાળ અને ચાઇના, એમાં આપણને આ વખતે થોડું ઓપનિંગ મળ્યું છે, જે આપણે મધેસી વખતે અને બ્લોકેડ કર્યો હતો. કારણ કે નેપાળનું 80% પેટ્રોલ એ ઇન્ડિયામાંથી જાય છે. મોટા મોટો ટ્રેડ પાર્ટનર ઇન્ડિયા છે, 8.2 બિલિયન ડોલરનો ટ્રેડ છે. એ લોકોને આપણે ઇન્ડિયામાં આઈએએસ આઈપીએસ સિવાય એ બધામાં કામ કરવા માટે છૂટ આપેલી છે. એટલે આમ જોવા જઈએ તો આપણે માટે એક ઓપનિંગ છે, પણ એ ઓપનિંગમાં આપણે એને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ. દાખલા તરીકે આ બધી વિઝિટ વિશે આવ્યું ને કે ગયા હતા, આ બધી વિઝિટો એટલા બધા જે કહેવાય કે જે કંઈ વસ્તુ તમે કરો એને તમારે બહુ મોટા પાયે જે કહેવાય કે બહાર ના આવવી જોઈએ. મને આ પરિસ્થિતિ આપણે હમણાં જોવા જઈએ તો ઇઝરાયલમાં પણ આ જ પરિસ્થિતિ છે. કદાચ 3-4 દિવસમાં, 1 વર્ષમાં ચોથું ઇલેક્શન આવશે. નેપાળમાં કોઈ પ્રાઇમ મિનિસ્ટર 1950 પછી 2 વર્ષથી વધારે ટક્યા નથી. એટલે આ પરિસ્થિતિમાં આપણે કોઈ પણ બાજુ, આ બાજુ કે બીજો પક્ષ કે ત્રીજો પક્ષ, શાંતિથી ધ્યાન રાખવું જોઈએ. ઓપનિંગ મળ્યું છે, સારી વસ્તુ છે, પણ હવે મળેલી તકનો આપણે કેટલો લાભ લઈએ છે એના ઉપર આખી પરિસ્થિતિ ડિપેન્ડ કરે છે. જી ધન્યવાદ. અમિતભાઈ, નેપાળની પરિસ્થિતિ વિશે ખૂબ વિસ્તૃત વર્ણન ડૉક્ટર કેતનભાઈએ કર્યું. નેપાળમાં ચૂંટણી આવશે, બંધારણીય છે, ગેરબંધારણીય છે, શું થશે શું નહીં એ એના આંતરિક પ્રશ્નો છે, પણ એને નિપટવાના રહેશે. પણ ભારત માટે એક પાડોશી તરીકે વિદેશ નીતિની દ્રષ્ટિએ અને બીજા દેશો સાથેના સંબંધોની દ્રષ્ટિએ પણ નેપાળ કેટલું અગત્યનું છે, પહેલો પ્રશ્ન. અને બીજો કે આ પહેલી વખત રોના વડાને નેપાળ સાથે મંત્રણાઓનો દોર અને એ માટેનું વાતાવરણ ઊભું કરવાનું કામ આપવામાં આવ્યું, ડોવલ એનું સંચાલન કરી રહ્યા છે, જે એમ્બેસેડર હમણાં મુકાયા તે પણ પ્રધાનમંત્રીના વિશ્વાસુ છે, એ હોવા જ જોઈએ. પણ આ બધા વચ્ચે આપને શું લાગે છે કે આ વિદેશ મંત્રાલયને બાજુ પર મૂકીને ડોવલને આ કામ સોંપવામાં આવ્યું છે તે યોગ્ય છે? અને નેપાળની, આપણી વિદેશ નીતિમાં નેપાળની અગત્યતા શું છે? નેપાળ એ ભારત માટે એક વિદેશ મહત્વ ધરાવતો દેશ છે. એના કારણે છે, કારણ કે ઐતિહાસિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ આ બંને દેશો વચ્ચેના તણાવ સદીઓ પુરાણ હતું. લગભગ નેપાળ એક ભારતનું એક્સટેન્ડેડ, જેને આપણે ભારત વર્ષ કહેતા હતા, એ એક્સટેન્ડેડ ભારતની કલ્પનાનો હંમેશા એક ભાગ રહેલો છે. એટલે નેપાળ માટે પણ આ સંવેદન ભારત માટે પ્રબળ છે કે નેપાળ ને માટે ભારત એક વિદેશી રાજ્ય છે એવું કોઈ કલ્પના નથી, અને ભારત ને માટે પણ નેપાળ એ કોઈ વિદેશી રાજ્ય છે એવી કોઈ કલ્પના સામાજિક દ્રષ્ટિએ પ્રવર્તિત નથી. એટલે ઉદાહરણ રૂપે આપણે કહીએ તો કોઈ પણ વ્યક્તિ જો નેપાળ જાય તો આપણે એવું નથી માનતા કે ફોરેન ગયો છે અથવા તો ફોરેન રિટર્ન, કારણ કે નેપાળ અને ભારત વચ્ચે જે ઓપન સરહદ છે તે સૈકાઓથી રહેતી છે. અને 1950ની જે ફ્રેન્ડશીપ ટ્રીટી છે ભારત અને નેપાળ વચ્ચેની, જે ભારતમાં રિવાઇઝ પણ કરવામાં આવી, એ પણ આ ઓપન સરહદ અને જેમ શુક્લા સાહેબે કહ્યું એ પ્રમાણે ભારતની નોકરીઓમાં પણ નેપાળી સિટીઝન્સને સંપૂર્ણપણે એ નોકરીઓમાં પદ ધરાવવાનો અધિકાર છે, અને લગભગ ભારતના નાગરિકોને સમક્ષ એવી રીતે નેપાળના નાગરિકોને ગણવામાં આવે.
લગભગ 1800 કિલોમીટરની આપણી સરહદ છે નેપાળની સાથે, અને ભારતના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ આ પાંચ રાજ્યો સાથે નેપાળને એક કોમન સરહદ છે. નેપાળી ઓરિજિનના ભારતીય નાગરિકો પણ બહુ મોટી સંખ્યામાં, જેમ ભારતીય ઓરિજિનના નાગરિકો નેપાળની કેરાઈ રીજનમાં રહે છે, જે મધેશી આપણે કહ્યું તે પ્રમાણે, અને જે ભોજપુરી, મૈથિલી, બંગાળી વગેરે ભાષા બોલે છે અને અન્ય બીજી લોકબોલીઓ પણ બોલે છે, એ રીતે નેપાળી પણ ભારતની એક બંધારણ દ્વારા સ્વીકૃત ભાષા છે. અને ભારતમાં રહેતા કરોડો નેપાળીઓ જે ભારતના નાગરિક છે, એમના પણ સાંસ્કૃતિક રીતે સંબંધો નેપાળની સાથે ઘણા ઊંડા છે, જે બિહારમાં, ઉત્તર બંગાળમાં, સિક્કિમમાં વગેરેમાં મુખ્યત્વે સ્થાયી રહ્યા છે. એટલે અને પાણીની રીતે પણ આપણો બહુ ઊંડો નાખે. નેપાળની મોટાભાગની નદીઓ ભારતની તરફ વહે છે, અને નેપાળનું જે સૌથી મોટી જે પ્રશ્ન છે તે હાઈડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેશનનો છે, પાવર જનરેશનનો છે. તો ભારત અને નેપાળ વચ્ચે પણ પાવર જનરેશનની દ્રષ્ટિએ ઘણા ઊંડો સહકાર અત્યાર સુધી જુદા જુદા પ્રોજેક્ટ માટે રહેલો છે. એટલે જુદા જુદા એંગલ્સથી આપણે જોઈએ, સામાજિક એંગલથી જોઈએ, ઐતિહાસિક એંગલથી જોઈએ, સાંસ્કૃતિક એંગલથી જોઈએ અને રાષ્ટ્રીય હિતના એંગલથી પણ જોઈએ, તો નેપાળ એ ભારતને માટે એક જુદું જ એક સ્થાન ધરાવતું રાજ્ય છે. અને એટલા માટે જ મને લાગે છે કે 2014માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યો, ત્યારબાદ ભૂતાન પછી જો બીજા કોઈ રાષ્ટ્રમાં જવાનું એમને પસંદ કર્યું તો એ નેપાળ હતું. અને આપણે જાણીએ છીએ કે કઈ રીતે એ નેપાળના રસ્તા પર ચાલી અને પશુપતિ માર્ગના દર્શક મિત્રો, પ્રોફેસર અમિત દોલકિયા સાથેનો સંપર્ક કપાયો છે એટલે આપણે એનો ઉપયોગ કરી લઈશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક પર ગયા ત્યારે આપણે પ્રોફેસર અમિતભાઈ દોળકિયાને સાંભળી રહ્યા હતા. એમની વાત પૂરી થઈ નહોતી માટે ફરી એકવાર આપણે જઈશું અમિતભાઈ પાસે. અમિતભાઈ, આપે જ્યાંથી અધૂરી મૂકી વાત ત્યાંથી આગળ ચલાવો પ્લીઝ. તણાવના સંબંધો ઉભા થયા તે છતાં પણ એકંદરે નેપાળની પ્રજા અને નેપાળનો જે રાજકીય વર્ગ છે તે આજે પણ ભારત તરફથી વલણ ધરાવે, તેના અનેક કારણો મેં જે અગાઉ વર્ણવ્યા એ છે. છેલ્લા 3-4 મહિનાની જે બીજી ઘટનાઓ છે અને કદાચ છેલ્લા 3 વર્ષની પણ ઘટનાઓને આમાં આવી છે, તેને પણ આ ભારત તરફથી વલણ ઊભું કરવામાં ક્યાંક મને લાગે છે કે યોગદાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સામ્યવાદી વિચારધારા અને સામ્યવાદી પક્ષની વિરોધી પાર્ટી છે, અને જો ભારતીય જનતા પાર્ટી કોઈ રાજકીય પક્ષ સાથે ત્યાં સંબંધ બાંધવાનું ઈચ્છે તો એ નેપાળી કોંગ્રેસ જ હોય છે કે જે ત્યાંની મધ્યમ માર્ગી અને ભારત તરફથી પાર્ટી. પરંતુ એક જે આપણને આશ્ચર્યજનક જે આપણને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના વિદેશ વિભાગના જે વડા છે શ્રી વિજય ચૌટાલાને, જે આપણા ગુજરાત પ્રદેશ સાથે નાતો ધરાવે છે, કે જ્યારે ભારતના વિદેશ સચિવ નેપાળ ગયા હતા વાતચીત કરવા માટે શ્રી સિંગલા, ત્યારે શ્રી વિજય ચૌટાલાને પણ નેપાળના પ્રધાનમંત્રીને મળ્યા અને નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને મળ્યા, અને ભારત તરફથી અને ભારતીય જનતા પાર્ટી તરફથી કેટલાક ચોક્કસ પ્રસ્તાવો લઈને એમને મળ્યા, અને ભારતીય જનતા પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરુદ્ધ નથી એ પ્રકારનું પણ એમણે ત્યાં રજૂઆત કરી. તો આ દર્શાવે છે કે ભારતે હવે પ્રોએક્ટિવલી નેપાળનો જે રાજકીય વર્ગ છે, અને અત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના બંને જે જૂથોને આપણે ભેગા કરીએ તો કોમ્યુનિઝમ એ નેપાળનું અત્યારે એક બહુ મહત્વનું એવું રાજકીય રીતે એક ઘટક છે. એટલે અને આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અગાઉ એક પોલિસી બહાર પાડી હતી કે ભારતથી નેપાળ જનારો કોઈ પણ નાગરિક 25,000 રૂપિયાથી વધારે કેશ નેપાળમાં ન લઈ જઈ શકે, જેની બહુ મોટી અસર ટુરિઝમ પર પડી છે. કારણ કે ભારતનો નાગરિક ડોલર કે યુરો લેવા માટે જાય નેપાળ વિઝિટ કરવા માટે, અગાઉ ક્યારે પણ થયું નથી. ભારત સરકાર આ વાત સમજી ગઈ અને નેપાળમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈએ પણ હવે આ નિયમ ચેન્જ કરી નાખ્યો છે કે ભારતીય નાગરિક કોઈ પણ કરન્સી, કેટલી પણ માત્રામાં કરન્સી ભારતથી નેપાળમાં લઈ જશે. એટલે મને લાગે છે કે હાઇડ્રો પાવરના પ્રોજેક્ટ માટે પણ આપણે ફરી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યા છે,
એટલે પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણપણે ભારત માટે નિરાશાજનક નથી અને આપણું વિદેશ મંત્રાલય અને નેપાળ અને દક્ષિણ એશિયાની બાબતો સાથે જે ડીલ કરે છે તે ડિપ્લોમેટ જો સંવેદનશીલ રીતે આખી ઘટના સાથે જોડાશે જે રીતે શુક્લા સાથે જોયું એ રીતે તો મને લાગે છે કે ઘણે અંશે ભારત અને નેપાળ વચ્ચે જે સૌહાર્દ ભરેલા સંબંધો આટલા દાયકાઓથી રહેલા છે એ આપણે ફરી પાછા પુનઃસ્થાપિત કરી શકીએ. જયનારાયણ સાહેબ. અમિતભાઈ, આપે જે પ્રશ્ન મેં મહત્વનો પૂછ્યો હતો આપને કે નેપાળનું આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારત માટે શું મહત્વ છે? ભારત માટે સૌથી વધારે મહત્વ છે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એ છે કે એ બફર રાજ્ય છે ભારત અને ચીનની વચ્ચે અને બફર રાજ્ય હોવાને કારણે ભારતની ઉત્તરની સરહદની સલામતી માટે એ ઘણું મહત્વ ધરાવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જે નદીઓના પાણી, કારણ કે નદીઓ પણ એક આંતરરાષ્ટ્રીય પ્રશ્ન જ હોય છે બે રાજ્ય વચ્ચે, તો ચીન સામેની સુરક્ષા ઉપરાંત ભારતની વોટર સિક્યોરિટી માટે, ભારતની પાણીની સલામતી માટે અને પાણી અંગેના પ્રશ્નોના અને એનર્જી સિક્યોરિટી માટે પણ, કારણ પાણીમાંથી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે ભારત વચ્ચે જે નદીઓના પ્રોજેક્ટ છે એમાંથી, એટલે એનર્જી સિક્યોરિટીની દ્રષ્ટિએ, વોટર સિક્યોરિટીની દ્રષ્ટિએ અને ચીન સમક્ષ જે આપણી કન્વેન્શનલ બોર્ડર સિક્યોરિટી એની દ્રષ્ટિએ પણ નેપાળ ભારત માટે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સાથે સાથે પાકિસ્તાન દ્વારા જે કોઈ પણ ત્રાસવાદ ભારતમાં ફેલાવવામાં આવે છે એમાં બહુ સ્પષ્ટપણે એવી ભૂતકાળમાં પણ લિંક્સ મળેલી છે કે એ ત્રાસવાદનો જે રસ્તો છે એ નેપાળમાંથી ભારતમાં એ મોકલવામાં આવે છે, ઇન્કલુડિંગ ડ્રગ્સ. એટલે ડ્રગ્સ નાર્કો ટેરરિઝમ કહીએ કે કન્વેન્શનલ જે ટેરરિઝમ કહીએ ભારતની રીતનું, એને નાથવા માટે પણ નેપાળનું સ્ટ્રેટેજિક મહત્વ ભારત માટે ઘણું મોટું છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભારતે આ નેપાળના જે કોઈ પણ પ્રશ્નો છે, નેપાળની જે કોઈ પણ અપેક્ષાઓ છે એને સંતોષવા માટેની કોશિશ કરવી જોઈએ. જયનારાયણ સાહેબ. ધન્યવાદ. બોરા સાહેબ, આપકે પાસ આતા હું. એ જો બાતે હુઈ અબ તક યે તો બાત સિર્ફ નેપાળ સેન્ટ્રિક હુઈ. मैं मानता हूं कि नेपाल के साथ जिस तरह के संबंध बिगड़े, और आज ये रहा नहीं है कि नेपाल के अपनी जो बॉर्डर है वो फ्रीली एक्सेसिबल बॉर्डर अभी नहीं रही. नेपाल ने अपने आर्म गार्ड्स भी वहां डिप्लॉय किए हैं, कई तरह के और रिस्ट्रिक्शन भी लग चुके हैं. तो नेपाल, बांग्लादेश और भूटान, ये तीनों को मिला के जो अगर राजनीति देखनी है हमें, क्योंकि पाकिस्तान से तो हमारे संबंध किस तरह के हैं वो आप जानते हैं, तो श्रीलंका अभी कुछ भारत की ओर झुक रहा है, तो ये जो हमारे जो नेबरिंग स्टेट्स है, नेबरिंग कंट्रीज है, उनकी साथ के भारत के संबंध जो काफ़ी खटास पूर्ण रहे हैं अभी करीब करीब गत 2-3 सालों में, आप क्या उसमें कोई बदलाव आता हुआ देख रहे हैं या ये यहाँ से और ज्यादा बिगड़ सकते हैं? मैं आदरणीय व्यासी इस परिदृश्य को दो पार्ट में देखूंगा क्योंकि मैं नेपाल को काफी कवर करता आया हूँ अपने चैनल पर भी जो यूट्यूब का है, और मेरी वहां के जो आम जो जनता है उससे मेरा संपर्क रहता है, फोन कॉल्स आते रहते हैं, मैं बात करता रहता हूँ उनसे. तो एक पिक्चर जो निकल के आती है डिप्लोमेटिक सर्कल पॉलिटिकल सर्कल से आती है, एक पिक्चर जो निकल के आती है वो जनता के यहां से आती है कि जनता क्या सोचती है. दरअसल बात सिर्फ नेपाल की नहीं है, बात बांग्लादेश की भी थी, बात मालदीव्स की भी थी, बात श्रीलंका की भी थी. 2014 में मोदी जी ने बहुत ट्राई किया कि इनके साथ अच्छे संबंध स्थापित हों, लेकिन कहीं ना कहीं 2015 के बाद से चीजें थोड़ी बिगड़नी शुरू हो गई. नेपाल की कहानी काफी पहले से शुरू हुई थी, जब 1991 के आसपास अगर आप देखेंगे उसको तो तभी से कहानी शुरू होती है. उस दौरान में भी चुनाव हुए थे और गिरिजा प्रसाद कोरेला साहब आए थे, लेकिन उसके बाद जो एक सिनेरियो चेंज होता है और लगातार पॉलिटिकल जो इनस्टेबिलिटी आती है वहां के लोगों में, खासतौर से जो ख्वाहिश थी प्राइम मिनिस्टर बनने की, और 20 साल में आपने 20 से ज्यादा प्राइम मिनिस्टर देखे, ये हालात हो गए. 1999 के अंदर कृष्ण प्रसाद भट्टाराय आए, लेकिन 2001 के अंदर एक खास घटना घटती है कि जहां पे राजकुमार दीपेंद्र जो होते हैं वो वीरेंद्र और रानी ऐश्वर्या की हत्या कर देते हैं राज परिवार की, और उसके बाद जो ज्ञानेंद्र हैं
राजा बनते हैं, लेकिन उससे थोड़ा पहले वहां पे एक किसानों का आंदोलन कम्युनिस्ट पार्टी के रूप में उभरना शुरू हो गया था। ज्ञानेंद्र जो राजा थे उन्होंने उसको बढ़ावा दिया, माओवाद को बढ़ावा दिया, और चूंकि वो थोड़े से लोकतंत्र के पक्ष में नहीं थे और ये शक्तियां वहां से जोर पकड़ने शुरू हुई। इन शक्तियों के पीछे चाइना का हाथ था और इंडिया को बैश करना उनका मेन इशू था, क्योंकि ऑफ लेट अगर हम देखें खासतौर से अगर नेपाल के अंदर, तो भारत भारत की विरोध करने की जो शक्तियां वो बढ़ती जा रही हैं। भारत को अगर विरोध नहीं करेंगे तो वहां पे सत्ता में आना ही मुश्किल हो जाता है। यही बात रही केपी शर्मा ओली जो प्राइम मिनिस्टर थे, हैं अभी भी, और प्रचंड दहल के बीच में जो ड्राइवलरी थी उनकी। इस सीन में से जो कम्युनिस्ट पार्टी वर्सेज कांग्रेस बाद में आती है, हालांकि प्रचंड तो ओली साहब के साथ ही थे, लेकिन वहां पे जो पर्सनल फाइट्स जो चली हैं सारी की सारी, जैसे मैंने कहा कि 20 सालों में 20 से ऊपर प्राइम मिनिस्टर का आना, ये अपने आप में एक अनोखा है। इतनी ज्यादा इनस्टेबिलिटी में जहां पे एक सेल्फिशनेस बहुत ज्यादा आती है, घटनाक्रम बहुत तेजी से घटे, बीच में कुछ घटनाएं ऐसी घटी पिछले 5-6 सालों के अंदर जिसके अंदर भी ये कह सकते हैं, एक तो नेपाल में भूकंप आया था, भारत ने मदद की, चाइना ने मदद की, लेकिन उसके बाद जो रीबिल्डिंग का प्रोसेस था उसमें जो भारत ने प्रॉमिस किया था वो बहुत स्लो हो गया वहां पे, जिसके कारण से लोग और भी थोड़े से नाराज हुए कि हाँ हमें पड़ोस से उतनी मदद नहीं मिल पा रही है। नेपाल को अगर देखा जाए तो 20% उसके बजट की हेल्प अब्रॉड से आती है और इंडिया बहुत बड़ा देखा जाए तो उसका इन्वेस्टर था, लेकिन 2014-15-16 के दौरान ही चाइना ने इंडिया को रिप्लेस किया और चौथा सबसे बड़ा सपोर्ट बन गया फाइनेंशियली खासतौर से नेपाल के लिए। इंसिडेंटली नेपाल के अंदर ये भी सारी की सारी ये अपना कम्युनिस्ट गवर्नमेंट आई तो उनको एक फर्टाइल ग्राउंड मिलता है। इन चीजों को अगर आप देखते हैं और साथ में दूसरा परिदृश्य जो जनता का है, जिनसे मैं बात करता रहता हूं, जो अंदर से बात निकल के आती है जनता के अंदर, हालांकि भारत में उनकी मिलियंस ऑफ पीपल आर वर्किंग है, लेकिन वहां पे रोटी और बेटी का रिश्ता होने के बावजूद भी लोगों में भारत के प्रति जो भावना है वो प्यार भरी नहीं है आज की डेट में। वो वही भावना है जो बांग्लादेश के अंदर से भी निकल के आती है, क्योंकि मैं बांग्लादेश को बहुत कवर करता आया हूं, इन दोनों देशों को मैंने बहुत एक्सटेंसिवली कवर किया अपने चैनल्स के ऊपर। जो वहां पे एक तरह से हेट का भाव है, एक तरह से नफरत का भाव है, वो दिन प्रतिदिन बढ़ता जा रहा है और उसको हवा देने में चाइना भी है और कम्युनिस्ट पार्टी भी है। यानी कि भारत को अगर हराना है या भारत के विरुद्ध कुछ विद्वेष है तो उसके लिए जनता को एंटी इंडिया करना जरूरी है। भारत अपना रोल सही निभाता आया, लेकिन बीच में कहीं ना कहीं भारत से कुछ डिप्लोमेटिक मिस्टेक्स हुई है, इसमें कोई शक वाली बात नहीं है। इसी चक्कर में हमारे हाथ से मालदीव भी निकला, बाद में ऑफकोर्स वापस आया। श्रीलंका अभी कह नहीं सकते, ड्विंडलिंग सिचुएशन है। बांग्लादेश बड़ी मुश्किल से वापस आया, लेकिन इंडिया से कम 25 गुना ज्यादा इन्वेस्टमेंट वहां पे चाइना का है, तो चाइना की जो स्ट्रिंग ऑफ पल्स पॉलिसी थी वो कामयाब होती है समुद्र के अंदर सारा का सारा घेरादारी करने का। और ऊपर से पाकिस्तान और खासतौर से नेपाल को मिला के, भूटान को मिला के एक घेरादारी ऊपर से है, तो चाइना को एक फर्टाइल ग्राउंड मिलता है काम करने के लिए। भारत इस बात को शायद समझने में भूल कर बैठा, लेकिन बीच में तलखी रही। कई बार शिकायत आई नेपाल के डिप्लोमेटिक सर्कल से कि हम दिल्ली फोन लगाते हैं, दिल्ली में फोन नहीं उठाए जाते हैं, लेकिन पिछले साल से कुछ गर्माहट आनी शुरू हुई। खासतौर से एक बात तब ज्यादा बिगड़ी जब लिपू लेक काला पानी और लिपिया धुरिया का जो मामला उठता है, जहां पे इंडिया ने एक मैप इशू किया जम्मू कश्मीर का, और उसके बाद खास तौर से ये जो पिथौरागढ़ के साथ लगा हुआ इलाका है जो कि उत्तराखंड में आता है, और फिर नेपाल ने एक काउंटर करके एक मैप इशू किया जो शायद चाइना के कहने पर ही था, इसने तलखी को और बढ़ाया। और उस समय का मैं बताऊं जब मैं लोगों से इंटरेक्ट करता था, लोगों में ऐसा गुस्सा ग्राउंड पे था भारत के खिलाफ, मैं आपको बयान नहीं कर सकता। लेकिन भारत ने इस बात को समझा, फिर धीरे धीरे भारत की ओर से विदेश सचिव के दौरे, उसके बाद आपके हमारे जनरल साहब नरवणे साहब का दौरा, बीच में हमारे रॉ के चीफ जो अपना सामंत गोयल साहब उनका दौरा, उनका डेलीगेशन जाता करीब 9 मेंबर्स का डेलीगेशन था, तो कहीं ना कहीं एक बैकडोर से चीजों को संभालने की कोशिश की गई। भारत के द्वारा ये कोशिश की गई कि नेपाल को कैसे करके संभाल लिया जाए, क्योंकि नेपाल अगर चाइना की गोद में चला गया तो शायद उत्तर में हमारे लिए इतना बड़ा खतरा पैदा हो जाएगा, इसलिए उसको बचाना जरूरी है। भारत के लिए यह भी जरूरी है कि नेपाल के अंदर इन्वेस्ट करे, तेज गति से करे। चाइना जब कुछ प्रॉमिस करता है तो बहुत तेज गति से इंप्लीमेंट करता है,
लेकिन हम अभी भी एलिफेंट की चाल से चलते हैं। वो भारत का आज जब स्वभाव नेपाल नहीं में माहौल ऐसा है तो भारत को जल्दी कोशिश करनी चाहिए और कोशिश करे कि हाँ संबंधों को और बिगड़ने ना दे। जी सही बात कही आपने। भारत अभी भी समय है, संबंध सुधार सकता है। सुधरेंगे नहीं सुधरेंगे, क्योंकि चाइना भी अपने कुछ तो कर्तव्य दिखाएगा, तो ये जानने के लिए हम फिर और एक बार क्विक फायर रुक करेंगे हमारे डिप्लोमेट की ओर। केदार भाई तमने शू लगे छे, भारत ने नेपाळ भारत पाछो पोताना खोळामां लई आवशे के आवनार चूंटणीओमां भारत સામેનું વિશ્વમન નેપાળની પ્રજાને ભારતથી વધારે વિરોધ તરફ લઈ જવાનું કામ કરશે, શું માનવું છે આપનું? અમે એવું છે ને કે નેપાળની પરિસ્થિતિ જે આમાં એવું છે, જીઓ પોલિટિક્સમાં કંઈ કાયમ માટે નથી રહેતું હતું। નહેરુને જે પટ્ટારા હતા ને એ લોકોના કોરોના બહુ સારા સંબંધ હતા, એ પછી સમાજવાદી પાર્ટી ને એ બધા જે જેએનયુમાં ભણ્યા હતા એ લોકો હતા। આપણે નેપાળ ભૂતાન અને બાંગ્લાદેશને અને શ્રીલંકાને એકતા જવામાં ના તોડી શકીએ। ભૂતાન એકદમ નજીક છે, નેપાળ બી એટલું જ નજીક હતું। નેપાળનો એક આપણે મોટા મોટા ડેમ પ્રોજેક્ટ પંચેશ્વર અને મહાકાળી બે 10,000 મેગાવોટના પ્રોજેક્ટ 1980 થી નેપાળમાં હતા। એ બંને પ્રોજેક્ટ જો જલ્દી થાય તો ભારત 10,000 મેગાવોટ વીજળી નેપાળ પાસેથી ખરીદે। એટલે આમાં એવું છે કે ઇકોનોમિક ઇન્ટરડિપેન્ડન્સ કલ્ચરલ તો આપણે નેપાળ જોડે સંબંધો ઘણા સારા છે, અને આ જે સંબંધો છે સોફ્ટ પાવર જેવા, એટલે આમાં એવું ના દેખાવું જોઈએ કે ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ હોય એ આપણે જાહેરાત કરવાની કે બણગા ના ફૂંકવાના હોય। ચાઇનાનું પ્રભુત્વ છે પણ તમે ચાઇનાના કોઈ સ્ટેટમેન્ટ નેપાળ માટે નહીં જુઓ। એમના વિદેશ મંત્રી હમણાં ગયા હતા નેપાળમાં, એ પછી આ બધી ખીચડી પાકી છે, શું થયું છે એ હજુ કોઈને ખબર નથી। વર્ષો સુધી સ્ટેટ છે જે અમિતભાઈએ કહ્યું, આપણે 3-4 કિલોમીટરની બોર્ડર છે, પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે વર્ષો સુધી અમેરિકાએ પણ નેપાળમાં ઇન્ડિયાની જે ફોરેન પોલિસી હતી કે આપણું જે પ્રભુત્વ હતું એને સ્વીકાર્યું હતું। એટલે આપણા માટે જીઓ પોલિટિકલી સૌથી મહત્વની વસ્તુ એ છે કે નેપાળ અને ભૂતાન એ બંને આપણા સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સમાં 70 વર્ષથી છે, તો નેપાળમાં ઇલેક્શન પછી આપણા સંબંધો સુધરી શકે, પ્રોજેક્ટો જેમ બને એમ જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ। કારણ કે નેપાળના સ્કૂલો હોસ્પિટલ છેલ્લા 70 વર્ષમાં, રસ્તાઓ એ ભૂતાન અને નેપાળમાં ઇન્ડિયાએ જ બનાવ્યા છે। એટલે આ બધી વસ્તુ થોડી જે કહેવાય ને કે ભણગા ફૂંક્યા વગર ત્યાંના લોકોને ખબર પડે, આપણા 1,00,000 ગોરખા પેન્શનર છે એનું એક આખું એક એસોસિએશન જેવું એટલે બનાવવું જોઈએ, ફોર્મલી નહીં પણ ઇન્ફોર્મલી। તો મને લાગે છે કે નેપાળમાં આપણી પરિસ્થિતિ બહુ જલ્દી સુધરી શકે અને આપણે માટે એક સુવર્ણ તક છે। જી ધન્યવાદ અમિતભાઈ, આપે સાંભળ્યું હશે એક તટસ્થ અવલોકન તરીકે, આપ શું માનો છો? આપણે વધારે પડતી જાહેરાતો કરીએ છીએ, બોલીએ છીએ વધારે, કામ ઓછું કરીએ છીએ, અને વિદેશ નીતિ એવી છે કે જેમાં શક્ય તેટલું ઓછું બોલી અને વધારે કામ કરવું જોઈએ, આ મુદ્દા પર શું કહેવું છે આપનું? આપની વાત સંપૂર્ણપણે સાચી છે અને કેતનભાઈ જે કહ્યું એ પ્રમાણે ડિપ્લોમસી એ ખૂબ જ સટલ એવી એક ઘટના છે। ક્યાંક આપણે નાની નાની બાબતોની એટલી બધી ઘોષણાઓ કરતા હોઈએ છીએ કે જેનું વિદેશ નીતિની દ્રષ્ટિએ કોઈ મહત્વનું હોતું નથી, માત્ર સિમ્બોલિક બાબતો હોય છે, પરંતુ આપણે વોટ્સએપ પર ક્યાંક આપણા નેતાઓ એ આપણા વિદેશ મંત્રાલયની જે સિદ્ધિઓ છે એને જે છે એનાથી પણ વધારે પ્રગટ થવામાં રસ હોય છે। આપણે જે વાત કરી ને કે ચૂંટણી પછી શું સ્થિતિ ઊભી થશે, મને પ્રેક્ટિકલી એવું લાગે છે કે જો કોમ્યુનિસ્ટ પાર્ટીના જે બે ફેક્શન જેઓ 2017ની ચૂંટણી પછી ભેગા થયા, એ જો છૂટા પડી જશે પ્રચંડ અને બોલીનું જે ફેક્શન છે એને ચૂંટણી જો એક સાથે નહીં લડે એવું અત્યારે લાગી જ રહ્યું છે, તો નેપાળી કોંગ્રેસ ફરી પાછી સત્તામાં આવે દેવબહાદુર શેરપાની જે પાર્ટી છે એવી ઘણી સંભાવના ઊભી થતી હોય છે। અને જો નેપાળી કોંગ્રેસ ફરી પાછી સત્તામાં આવશે તો સ્વાભાવિક છે કે અગાઉ જે પ્રણાલીગત રીતે નેપાળી કોંગ્રેસ ભારત તરફથી વલણ ધરાવતી હતી એની ફરી પાછી આપણે જોઈએ કે એક પુનઃસ્થાપના થાય। નેપાળી કોંગ્રેસ માટે પણ હવે સંપૂર્ણપણે ચીનને ઇગ્નોર કરવું શક્ય નથી, કારણ કે ચીન બહુ મોટા પ્રોજેક્ટ સાથે ચાઇનામાં આવેલું છે, ચીન મોટા પ્રોજેક્ટ સાથે નેપાળમાં આવેલું છે, પરંતુ નેપાળ એ વાત સમજી ગયું છે કે ચીન ઉપર જેટલું વધારે ડિપેન્ડન્સ રાખશે એટલું લાંબા ગાળે એના સાર્વભૌમત્વ માટે ખતરો છે।
ઓલ સેડ એન્ડ ડન ભારત અને નેપાળ વચ્ચેના 70 વર્ષના સંબંધોમાં ભારતે ઇન્ટરફિયરન્સ જરૂર કરેલું છે, પરંતુ નેપાળનું જે ઓવરઓલ સાર્વભૌમત્વ છે એને કોઈ જગ્યાએ દબાવવાની કોશિશ નથી કરી. પરંતુ ચીનની સાથે જે દેશો જાય છે એ દેશો લાંબા ગાળે પોતાનું સાર્વભૌમત્વ ગુમાવે છે એવી જે વાત બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ પછી પ્રસ્થાપિત થઈ રહી છે જુદા જુદા દેશોમાં. નેપાળ પણ એનાથી વાકેફ છે. એટલે મને લાગે છે કે ભારતને માટે અત્યારે સીધે સીધી રીતે ચૂંટણીમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર જ નથી. પરંતુ આપણે જરૂર એવું ઈચ્છીએ કે નેપાળ કોંગ્રેસ જો નેપાળી કોંગ્રેસ જો ફરી પાછી સત્તામાં આ રૂટ થાય તો સ્વાભાવિક છે કે ભારત અને નેપાળ વચ્ચેના જે સામાન્ય હિતો છે એની જાળવણી આપણે સારી રીતે કરી શકીએ. થેન્ક યુ દિનેશજી. પહેલે રોકે મુખિયા ગયે, उसके बाद फिर विदेश सचिव गए, आर्मी चीफ गए, एक साथ इतनी सारी नेपाल पे शार्प फोकस बम्बार्डमेंट करके अभी जब नेपाल में तख्ता पलटने वाला है या पलट रहा है, क्या सोचते हैं आप, क्या इसमें से भारत को कोई फायदा मिलेगा या जस का तस रहेगा? क्योंकि अगर जनता में भारत के विरुद्ध का जो रोष है उसको बेचकर आप वोट गवा सकते हैं तो मैं मानता हूं कि उसके बाद भी प्रवृत्ति तो वही चलती रहेगी चाहे कोई भी पार्टी आए. मैं ये समझता हूं कि नेपाल में सरकार कोई भी आए, भारत को ये नहीं सोचना चाहिए कि वहां नेपाली कांग्रेस आएगी या फिर से कम्युनिस्ट रूल आएगा. जो भी आएगा हमें उसके साथ रहना है. लेकिन अगर कोई हम प्रोएक्टिव स्टैंड लेते हैं, प्रोडक्टिव स्टैंड लेते हैं, आगे बढ़ के जो इन्वेस्टमेंट वहां पे करना है, चाइना को काउंटर करेंगे, लोगों के साथ जो सद्भाव है उसको दोबारा से रेस्टोर करने की कोशिश करेंगे, विश्वास को पैदा करने की कोशिश करेंगे, उससे बात बन सकती है. मुझे कुछ महीने पहले यशवंत सिन्हा जी ने कुछ कहा था कि इतने महीनों तक भारत ने नेपाल के साथ बात क्यों नहीं की. ये मेरी समझ से परे है. नेपाल के पास फिर एक ही विकल्प था कि चीन की गोद में जाकर बैठ जाए. लेकिन हम बिग ब्रदर ना बनते हुए एक सहयोगी के तौर पे, एक मित्र के तौर पे, एक वेलफेयर के नाते उसके पास जाएं और उससे कहें कि हम आपके वेलफेयर के लिए हैं, यहाँ पे भले के लिए हैं. रोटी बेटी का रिश्ता है वो बना रहेगा. आप चाइना से वो उनके रिश्ते नहीं बन सकते हैं. चाइना ऑलरेडी उनको एनक्रोच कर रहा है नॉर्दर्न बॉर्डर के ऊपर. भारत के साथ रिश्ते सांस्कृतिक भी हैं, भौगोलिक भी हैं, हर किस्म के हैं. बेटियां ब्याही जाती हैं, बेटे ब्याहे जाते हैं, सब कुछ होता है. रिश्ते खत्म नहीं होंगे. ये अंतरराष्ट्रीय डिप्लोमेसी में ऊंच नीच आती रहेगी, पहले भी आती रही थी, आगे भी आती रहेगी. राजा आते रहेंगे जाते रहेंगे, शासन आते रहेंगे जाते रहेंगे. लेकिन कोशिश ये होनी चाहिए कि जो ग्राउंड लेवल पे नागरिकों के बीच में रिश्ता वो बरकरार रहे, प्यार बरकरार रहे. और सरकार कोई भी वहां पे आए हमें उनके साथ एक ऐसा व्यवहार करना चाहिए जहां पे हम प्रोएक्टिव हो जाए. वहां पे आज चाइना वहां पे प्रोएक्टिव है, जरूरत इस बात की भारत सरकार वहां पे प्रोडक्टिव रूप से प्रोएक्टिव हो और वहां के इन्वेस्टमेंट के अंदर तेज गति से सहयोग करे. ये मेरी तमन्ना भी है, मेरी दरकार भी है सरकार से. अब आप तीनों के लिए एक क्वेश्चन है और आधी मिनट से ज्यादा एक एक को समय नहीं दे पा रहा हूं मैं. क्या आप मानते हैं कि गत कुछ सालों में भारत ने कहीं ना कहीं ऐसी कुछ न कुछ हरकतें की या कुछ प्रक्रियाएं की जिसकी वजह से हमने धक्का मार के चाइना के पास नेपाल को धकेला है? केतन भाई. આમાં એવું છે કે આપણે જે હમણાં વાત કરીને લાસ્ટ ડિબેટમાં પણ વાત થઈ હતી કે છેલ્લા એક વર્ષથી જે વિઝિટો હતી એ બહુ ઓછી થઈ ગઈ. આવા પડોશી નાના કન્ટ્રી જોડે આપણે સંબંધો એમને મોટા ભાઈ બનાવીને એમને સારું લાગે એવું કરવું જોઈએ. એટલે એ એક બહુ મહત્વની એ ભૂલ કહી શકાય. અને બીજું કે આપણે જ્યાં હિન્દુ રાષ્ટ્ર અને રોટી બેટીની વાત કરીએ છીએ ને, પણ નેપાળના 60% લોકોનું આપણે ધ્યાન રાખીને એવી રીતે વાત કરવી જોઈએ કે નેપાળના દરેક નાગરિકને શું ફાયદો થશે. કારણ કે આ બધી વસ્તુઓ રાજકારણમાં ચાલે, પણ જે ઇન્ટરનેશનલ રિલેશનમાં એની પર વધારે ધ્યાન આપવું જોઈએ કે દ્વારા લોકોને શું ફાયદો થયો છે આટલા વર્ષોમાં અને શું થશે, કેમનું ભવિષ્ય આપણી જોડે છે. જે ધન્યવાદ, બહુ મહત્વની વસ્તુ છે. ધન્યવાદ અમિતભાઈ. હું માનું છું કે 2015 ના નેપાળના જે નવા બંધારણના ઘડતરમાં ભારતે ક્યાંક આડકતરી રીતે ચંપી પાડશે. નેપાળની વિદેશી લઘુમતીઓના અધિકારોને લઈને ભારતે જે બ્લોકેટ કરી અને ત્યારબાદ વિદેશી ચલણ નેપાળમાં લઈ જવા માટે જે નિયંત્રણો આરબીઆઈ દ્વારા લાદવામાં આવે અને એને કારણે જે ટુરિઝમ ઉપર અસર થઈ નેપાળની, આ જે કેટલીક ઘટનાઓ છે જેને કારણે જરૂર ભારત અને નેપાળના સંબંધો વણસ્યા છે.
અને આપણે આશા રાખી કે આ ઘટનાઓનું પુનરાવર્તન ન કરી ભારત નેપાળની સંવેદનશીલતાને સમજે કરીશું. દિનેશજી ક્યા કહેના હૈ આપકો? डिप्लोमेसी में और राजनीति में गलतियां होती रहती हैं, सुधार होते रहते हैं. यहाँ पे मैं ये कहूंगा कि कोई फाइनल फ्रंटियर नाम की चीज नहीं कि हम वापस ना आ सकें, और कोशिश की जाए. नेपाल हमारा मित्र है, हमारा साथी है, था, है और रहेगा, मुझे इसमें कोई शक नहीं है. थोड़े से प्रयास की जरूरत है, बस इतना ही करना. जी धन्यवाद. दिनेश जी का कहना है दर्शक मित्रों कि मैं कोई गुजरात काल नहीं हूं जो वापस नहीं आ सको. नेपाल साथे ना संबंधों अपना सुधारी शकाय एवं अपना बन्ने बीजा अपना केतन भाई अने अमित भाई नो पर मानू छे. अपने आशा राखिए कि जे कई गैरसमजो होय भारत नेपाल संबंध में ये दूर थाय. नेपाल नी वात आवे एटले अपना बधाना मन में तो बाबा पशुपतिनाथ नु मंदिर आवे. आ नेपाळ एनी साथेना सांस्कृतिक संबंधो, एनी साथेना व्यापारिक संबंधो, अने नेपाळीओ भारत में काम करे छे ते रीते नेपाळना अने भारतना एकबीजा साथे जोड़ायेला संबंधो, ए मने लगे छे के आपणे जाळवी राखवा जोईए. अने जे कई छेल्ला बे त्रण वर्षमां एमां खटास आवी छे ते दूर करवी जोईए. ગુજરાતીમાં કહેવત છે ડાંગે માર્યા પાણી જુદા નથી થતા. આપણે આશા રાખીએ કે આ ડાંગે માર્યા પાણી છે એ જુદા નહીં થાય અને લિમ્પિયા દુરા કે બાકીના વિસ્તારોની જે વાત છે લિપુલેક કે લિમ્પિયા દુરા કે એ વિસ્તારોની એ પણ જે સરહદનો જે મુદ્દો છે તે પણ ઉકેલાઈ જશે. સરવાળે નવા ચૂંટણીઓ આવે નેપાળમાં આવશે કે કેમ હજુ તો સુપ્રીમ કોર્ટમાં જશે શું થશે ખબર નથી, પણ આવે ત્યારે પણ જે કોઈ સત્તા પલટ થાય જે સત્તા પર આવે એની સાથે આપણે સારા સંબંધો રાખવા જોઈએ એ વાત પણ ત્રણેય નિષ્ણાતોએ આપણને કહી છે. જોઈએ નેપાળમાં શું થાય છે તેના પર આપણી નજર હંમેશા બની રહેશે અને આ વિશે આપણે વખતો વખત ચર્ચા પણ કરતા રહીશું. દર્શક મિત્રો આ સાથે આજની આ ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. મળીશું આવતીકાલે વળી પાછા એક નવા નક્કોર વિષય સાથે, નવી નક્કોર પેનલ સાથે, એવી ચર્ચા જે પરિવારમાં બધા સાથે બેસીને જોઈ શકે, માણી શકે, કોઈ રડારડી ન હોય, બૂમ બરાડા ન હોય અને ચર્ચાને અંતે કંઈક મેળવ્યું છે એનો સંતોષ લઈને તમે ઉઠો એવી ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની 9-10ની વચ્ચેની આ ચર્ચા ગુજરાતમાં અતિ લોકપ્રિય બની ચૂકી છે. તમે જોવાનું ચૂકશો નહીં, તમારા મિત્રોને પણ એમાં જોડશો એવી વિનંતી સાથે આજની વાત પૂરી કરું છું. શુભરાત્રી, શબ્બા ખેર.